નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ ચેપ્ટર નંબર 7 પાણી સાથેના પ્રયોગ એ ચેપ્ટરમાં આજે આપણે પ્રશ્નોના જવાબ વિશે જોઈએ. તો મિત્રો જુઓ કે પ્રથમ પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ બોક્સમાં લખો. તો પ્રથમ છે જુઓ, પૂરી બણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ શું થાય છે? તો એ પૂરી તરવા લાગે છે, બી પૂરી ડૂબી જાય છે, સી પૂરી સંકોચાઈ જાય છે અને ડી પૂરીમાં તેલ ભરાઈ જાય છે. તો શું આવશે કે પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ પૂરી ડૂબી જાય છે. બરાબર. હવે બીજો પ્રશ્ન કે ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે? તો ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા પાણીમાં અડધે અટકી જાય છે, બી પાણી પર તરવા લાગે છે, સી પાણીમાં ડૂબી જાય છે અને ડી પહેલાં પાણીમાં તરે છે પછી ડૂબી જાય છે. શું સાચું છે? સી. બરાબર, પાણીમાં ડૂબી જાય છે. નંબર 3, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો એ લોખંડ, બી કાચ, સી રેતી અને ડી બરફ. તો કયો પદાર્થ પાણી પર તરે છે? બરફ આવશે, એટલે ડી. નંબર 4, નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે, એટલે કે પાણીમાં ભળી જાય છે? તો એ દૂધ, બી કેરોસીન, સી કોપરે અને ડી તેલ. તો મિત્રો કયું પાણીમાં મિશ્રિત થઈ જાય છે? એ આવશે, દૂધ. એટલે ચોરસ બોક્સમાં આપણે એ લખ્યું છે. બરાબર, દૂધ પાણીમાં ભળી જાય છે, એટલે કે મિશ્રિત થઈ જાય છે. નંબર 5, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે? એ કાચ, બી ખાંડ, સી રેતી અને ડી તેલ. તો કયો પદાર્થ પાણીમાં ઓગળે છે? બી આવશે, ખાંડ. બરાબર, એ આપણે જોયું છે, ખાંડ પાણીમાં ઓગળી જાય છે. નંબર 6, કે નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો જુઓ, નંબર એ મીઠું, નંબર બી ખાંડ, સી ચોક અને ડી ખાવાનો સોડા. બરાબર, તો નંબર સી ચોક આવશે મિત્રો. ચોક એ પાણીમાં ઓગળતો નથી, મીઠું પણ ઓગળી જાય છે, ખાંડ પણ ઓગળી જાય અને ખાવાનો સોડા, બરાબર, એ પણ પાણીમાં ઓગળી જાય છે, જ્યારે ચોક છે પાણીમાં ઓગળતો નથી. નંબર 7, પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગળવા શું કરશું? તો મિત્રો નંબર એ પાણીમાં બરફ નાખીશું, નંબર બી પાણીને થોડા સમય માટે સ્થિર રાખી મૂકીશું, નંબર સી પાણીને ફ્રીજમાં રાખીશું અને ડી પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું. તો મિત્રો ક્યારે જલ્દી આ ખાંડને ઓગાળીશું આપણે? કે ડી આવશે, પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું. આપણે જોયું ને કે ચમચી વડે સતત હલાવતા રહીએ તો જલ્દી ખાંડ ઓગળી જાય. બરાબર. હવે પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા મિત્રો, કે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. ચલો નંબર 1, લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ ખાલી જગ્યા પર તરે છે. તો મિત્રો જુઓ, લીંબુ પાણીમાં ડૂબી જાય છે પરંતુ મીઠાવાળું પાણી હોય તો એ તરે છે. બરાબર, એટલે ખાલી જગ્યામાં મીઠાવાળા પાણી એવું તમારે લખવાનું છે. નંબર 2, કે પાણી ભરેલી ડોલમાં ઈંડું મૂકતા શું થાય છે? ડૂબી જાય છે. કે પાણી ભરેલી ડોલમાં ઈંડું આપણે મૂકીએ તો તે ડૂબી જાય છે. નંબર 3, મીઠું ખાલી જગ્યામાં ઓગળે છે. તો મીઠું શામાં ઓગળે? પાણીમાં ઓગળે છે. બરાબર. નંબર 4, ખાલી જગ્યા બનાવવા માટે પાણી, ખાંડ અને લીંબુના રસનું મિશ્રણ કરવામાં આવે છે. તો શું બનાવવા માટે? એ તો આપણે તમને ખબર જ છે, ઘરે બનાવીએ છીએ લીંબુ શરબત. બરાબર. નંબર 5, પાણીમાં ઓગળે તેવા પદાર્થોને ખાલી જગ્યા પદાર્થો કહે છે. તો પાણીમાં ઓગળે તેવા પદાર્થોને કેવા પદાર્થો કહે છે? દ્રાવ્ય પદાર્થો કહે છે, યાદ રાખજો મિત્રો. બરાબર, પાણીમાં ઓગળે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થો કહે છે. ચોક, રેતી અને ખાંડ પૈકી ખાલી જગ્યા પાણીમાં ઓગળી જાય છે
તે ત્રણમાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળી જાય છે? ખાંડ, બરાબર, ખાંડ પાણીમાં ઓગળી જાય છે. નંબર 7, પાણીને ઉકળતા તેનું ખાલજીગામાં રૂપાંતર થાય છે. તો આપણે જોઈએ, પાણી ગરમ કરીએ અને ઉકાળીએ એટલે આપણને એની ઉપર શું દેખાય છે? વરાળ, બરાબર. એટલે કે પાણીને ઉકાળતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે. હવે મિત્રો, ખરા ખોટા છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પૂરીને ગરમ પાણીમાં તળવામાં આવે છે. મિત્રો તમે વિચારો, પૂરીને ગરમ પાણીમાં તળાય કે તેલમાં? બરાબર, તેલમાં તળાય, ગરમ પાણીમાં તળાય નહીં. એટલે વિધાન કેવું છે? ખોટું, કે પૂરીને ગરમ પાણીમાં તળવામાં આવે છે, તો ખોટું વિધાન છે. નંબર 2, ચોક પાણીમાં ઓગળી જાય છે. આપણે ખાલી જગ્યામાં જોયું, ખરેખર ચોક પાણીમાં ઓગળે છે? ના. તો એ વિધાન ખોટું આવશે, કે ચોક પાણીમાં ઓગળી જાય છે. તો એ વિધાન કેવું લખવાનું? ખોટું. નંબર 3, લીંબુનો રસ પાણીમાં ભળી જાય છે. તો હા, સાચી બાબત છે કે લીંબુનો રસ ખરેખર પાણીમાં ભળી જાય છે, બરાબર. નંબર 4, રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. તો સાચી બાબત છે મિત્રો, કે રેતી પાણીમાં તળિયે બેસી જાય છે. તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે. તો તેલ તો પાણી ઉપર તરતું આપણને દેખાય છે, એનાથી પાલક પડી જાય છે, બરાબર. એટલે તેલ પાણીમાં મિશ્રિત થતું નથી, બરાબર. એટલે વિધાન શું છે? કે તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, એટલે વિધાન ખોટું આવશે. લાકડાનો મોટો ટુકડો પાણી પર તરે છે. તો મિત્રો સાચી બાબત છે, લાકડાનો મોટો ટુકડો હોય તો પાણી પર તરે છે. ઈંટ પાણી ભરેલા તપેલામાં મૂકતા પાણી પર તરે છે. મિત્રો ઈંટ પાણી ભરેલા તપેલામાં મૂકતા પાણી પર તરે છે, વિધાન ખોટું આવશે, કારણ કે ખરેખર ઈંટ ડૂબી જાય છે. નંબર 8, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે બાષ્પીભવનની ક્રિયાનો ઉપયોગ થાય છે. તો એ વિધાન કેવું આવશે? સાચું, બરાબર. કે દરિયાના પાણીમાં મીઠું મેળવવા માટે બાષ્પીભવન, બરાબર. બાષ્પીભવન એટલે જે પાણી હોય તે સૂર્યના તાપથી વરાળ બનીને ઉડી જાય છે, ક્રિયાને બાષ્પીભવન કહેવાય. એટલે ખરેખર મિત્રો એ જ પ્રક્રિયા કરવામાં આવે છે. પાણી ઉડી જાય છે અને મીઠાના કણો નીચે તળિયે બેસી જાય છે, એ રીતે મીઠું મેળવવામાં આવે છે. એટલે કે દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે બાષ્પીભવન ક્રિયાનો ઉપયોગ થાય છે. તો વિધાન સાચું આવશે. હવે બંધ બેસતા જોડકારો જો એવું કહ્યું છે. મિત્રો બંધ બેસતા જોડકામાં જો ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો. આ જે ઉત્તરનું ખાનું છે એમાં આપણે બનો ક્રમાંક લખવાનો છે, બરાબર. તો જુઓ, પ્રથમ શું છે? ખાંડ, બરાબર. તો ખાંડ માટે શું સાચું છે? તો 5 ઓપ્શનમાંથી જુઓ તમે, પાણી પર તરે છે, પાણીમાં તરત ડૂબી જાય છે, વરાળ બની જાય છે, કે પાણીમાં ઓગળી જાય છે. તો પાણીમાં ઓગળી જાય છે, તો નંબર 4 આપણે લખ્યું છે, બરાબર. કોપરેલ, તો કોપરેલ માટે શું સાચું છે જુઓ, બરાબર. કે પાણી પર તરે છે, કોપરેલ એટલે એક પ્રકારનું તેલ આવે છે મિત્રો. તો આ તેલ તો મોટે ભાગે પાણીમાં તરે છે, આપણે જોયું, બરાબર. તેલ પાણી પર તરે છે એટલે નંબર 1 આવશે. 2 નંબર કોપરેલ સામે 1 નંબર, કે પાણી પર તરે છે. રેતી, બરાબર. તો રેતી માટે જુઓ, કે પાણીમાં તરત ડૂબી જાય છે, વરાળ બની જાય છે, કે પાણીમાં ઓગળતી નથી. તો પાણીમાં ઓગળતી નથી એટલે નંબર 5 આવશે. રેતી સાથે નંબર 5 આવશે, બરાબર. 3 નંબર સામે 5. નંબર 4 લખોટી, બરાબર. લખોટી માટે શું આવશે? તો વરાળ બની જાય છે, કે પાણીમાં તરત ડૂબી જાય છે. તો પાણીમાં તરત ડૂબી જાય છે એ આવશે, બરાબર. તો નંબર 2 આવશે.